मंत्री प्रदीप सिंह जाडेजा एक प्रेस कॉन्फ्रेंस संबोधी रहा है, सीधा चीगे थे सोनू एनी जे लूट थई थी आनी किंमत 5 કરોડ ઉપરાંતની છે। આ ગુનામાં જૂનાગઢ પોલીસ દ્વારા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમ ગુજરાત પોલીસ તંત્રની સજાગતાના કારણે અને ટેકનોલોજીના સહારે જે ગુનાઓ લૂંટ કે અન્ય રીતે બન્યા છે એ ગુનાઓ ઉકેલવામાં ગુજરાતનું પોલીસ તંત્ર સફળ રહ્યું છે। થોડા દિવસ પહેલાં અમદાવાદની અંદર રામોલમાં વિસ્તારની પ્રજાને રંજાડતા 3 જેટલા અસામાજિક તત્વોના સંદર્ભમાં આ 3 અસામાજિક તત્વોની ધરપકડ કરી છે અને આગામી દિવસોમાં એ લોકો ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવશે। પ્રજાને સુરક્ષા પૂરી પાડવાની અંદર રાજ્યની શાંતિ સલામતી અને સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા આ સમગ્ર કામગીરી ઉત્તમ પ્રકારે કરવામાં આવી છે। આ ઉપરાંત અમરેલીના સુરતનો બિટકોઈન હવાલા કેસમાં સીઆઈડી ક્રાઇમે તપાસ કરીને આ બિટકોઈનનો હવાલા કેસ ઉકેલ્યો છે અને એના સંદર્ભની અંદર સરકારે નક્કી કર્યું છે કે આ ગુનાની અંદર સપડાયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓની એમાં ધરપકડ કરવામાં આવશે અને એમને આ પોલીસ કર્મચારી ને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે અને આ આખી પ્રક્રિયાની અંદર પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં SIT ની નિમણૂક કરવામાં આવી છે અને નાયબ પોલીસ મહાનિરીક્ષકના નિર્દેશન હેઠળ સમગ્ર કેસનું સુપરવિઝન કરવામાં આવશે। સરકાર મારી સમક્ષ આ બિટકોઈનના સંદર્ભની ફરિયાદ આવી હતી, મેં અમારા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મોકલી હતી અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને તપાસ કર્યાના અંતે આ નિર્ણય લઈ અને આ પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થઈ રહી છે અને આ ઘટનાની અંદર કોઈ પણ પોલીસ ઉચ્ચ અધિકારી હશે કે કર્મચારી હશે એણે આ કેસની અંદર કોઈ પણ પ્રકારની પોતાના ફરજના ભાગ સિવાયની કાર્યવાહી કરી હશે તો સરકાર કોઈને છોડવા માંગતી નથી। પ્રાથમિક દ્રષ્ટિએ જેટલા અધિકારી ને કર્મચારીની સંડોવણી દેખાતી હતી તેમને આરોપી બનાવીને એમના ઉપર પગલાં લેવામાં આવ્યા છે। આ ઘટના હજી તપાસ હેઠળ છે અને આની તપાસ જેમ આગળ થતી જશે એમાં અન્ય કોઈ પણ અધિકારી સંકળાયેલા હશે તો તેને છોડવામાં આવશે નહીં। એ વાત સાચી છે કે એ ફરિયાદી દ્વારા મારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી, મેં ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ એ ફરિયાદ મોકલી હતી, પરંતુ સામાન્ય પોલીસ સ્ટેશનમાં ગુનાની થતી તપાસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા થતી પોલીસની તપાસ આ બેની વચ્ચે અંતર હોય છે, એટલે જ્યાં સુધી પ્રથમદર્શીય અને બાકીનો પૂર્ણ વિગત ન પ્રાપ્ય થાય ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાં ઝડપથી આગળ વધતા નથી હોતા, એટલે મારી દ્રષ્ટિએ
આમાં કોઈ ડીલે મને દેખાતો નથી. સર, એક રાજકીય વ્યક્તિનું નામ પણ આમાં જે ફરિયાદી છે તેમના દ્વારા બહારમાં લેવામાં આવ્યું છે, નલિન કોટડિયાનું પૂર્વજ ધારાસભ્ય, એના તપાસમાં કોઈ એવી ભૂમિકા અત્યાર સુધી બહાર આવી છે? હાલ આ તપાસની અંદર એમનું કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી, પરંતુ ગુનાની તપાસમાં કોઈ પણ વ્યક્તિની કોઈ પણ જાતની સંડોવણી હશે તો ચોક્કસ એને બોલાવવામાં આવશે, અને બોલાવ્યા બાદ જો લાગશે તો કાયદેસરની આગળની કામગીરી કરવામાં આવશે. ફરિયાદીની ફરિયાદ દરમિયાન પોલીસ અધિકારીઓને એ ફરિયાદની અંદર સાંયોગિક પુરાવા અથવા તપાસ દરમિયાન આ પ્રમાણેનું વજૂદ દેખાયા પછી જ આગળની પ્રક્રિયા હાથ ઉપર લેવામાં આવે. જગદીશ પટેલ રજા ઉપર ઉતર્યા એ તમને જાણ કરીને એ ડિપાર્ટમેન્ટને જાણ કરીને સામાન્ય રીતે બીજું કંઈ છે ક્યાં? સામાન્ય રીતે જે તે પોલીસ અધિકારીઓ રાજ્યના ગૃહમંત્રી સુધી એમને રજા પોતાની વહીવટી કારણસર કે અંગત કારણસર લેવા માટેની આવશ્યકતા હોતી નથી, એટલે એમણે મારા સુધી રજા લેવાની આવશ્યકતા નથી ઉભી થઈ. એ છે ક્યાં સર? આખી ઘટનામાં નવ કોન્સ્ટેબલ નો પ્રાથમિક જે ગઈકાલે સાહેબે જે રીતે કીધું, નવ કોન્સ્ટેબલ ને દોષિત માનવામાં આવ્યો, એટલે પોલીસ અધિકારી દ્વારા પોલીસ અધિકારીને બચાવવામાં આવતા હોય એવું લાગે છે? અને જો ખરેખર કોન્સ્ટેબલ દોષિત હોય તો આ કોન્સ્ટેબલ નું સન્માન ન કરવું પડે કે 12 કરોડ 17 કરોડ ના તોડ કરે? કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી પોતાની ફરજના ભાગ સિવાય કોઈ પણ કામગીરી કરે તો એને બક્ષવામાં અમારી કોઈ તૈયારી નથી. પોતાની ફરજ હોય અને આ પ્રમાણેનું કૃત્ય અમે કોઈ પણ હિસાબે સાખી લેવા માટે તૈયાર નથી, એટલે એમને છાવરવા માટે નહીં, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ જે સાંયોગિક પુરાવા મળ્યા એના આધાર ઉપર રાજ્ય સરકાર પોલીસ તંત્ર દ્વારા એના ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે. રવિ પૂજારી નામના શખ્સ દ્વારા ગુજરાતમાં છા સવારે કેટલાક લોકોને ફોન ઉપર ખંડણી ઉઘરાવવા માટે એ ફોન કરીને ધમકાવવા માટેના કેટલાક કિસ્સા ગત વિધાનસભા વખતે પણ અમારા ધ્યાનમાં આવ્યા હતા. આ વખતે પણ સુરતમાં એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. હું આપ સૌના માધ્યમથી એવું સ્પષ્ટ કરવા માગું છું કે આવા રવિ પૂજારી નામના ફોનથી કોઈએ ગભરાવાની કોઈ આવશ્યકતા નથી, અને માત્ર ને માત્ર એ ગભરાટ ઊભો કરવા માટે એણે ભૂતકાળમાં પણ પ્રયાસ કર્યો હતો, અને જ્યાં જ્યાં આ પ્રમાણેની માહિતી છે ત્યાં પોલીસ તંત્ર દ્વારા એનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રીતે અમે સંપૂર્ણ રીતે મોનિટરિંગ કરી રહ્યા છીએ. એની અંદર પણ અમારી લગભગ 5-1 જેટલી ટીમો હાલ કાર્યરત છે, અને હું તમને ભરોસો આપું છું કે નજીકના દિવસોમાં એની પણ જ્યાં હશે ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવશે. એના સંદર્ભમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં એના રેકોર્ડિંગ ફોનનો એનો અવાજ છે કે નહીં એનું મુંબઈ પાસેથી અમે ડિટેલ લઈ અને એનું વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીનું મેચિંગ કરવાની કામગીરી પણ હાલ ચાલુ છે. સર, એક વર્ષ થઈ ગયું ગયા બજેટ સત્રમાં આ રીતે ફોન મળ્યા હતા, હજુ સુધી મેચિંગ નથી થઈ. ગયા વખતમાં એનો અવાજ મેચ થતો હતો, આ વખતમાં હમણાં સુરતની અંદર જે ફરિયાદ મળી છે સુરતમાં જે સેમ્પલ મળ્યું છે એનું વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી હાલ ચાલુ છે. આના સંદર્ભમાં પણ સ્વાભાવિક છે કે ગુજરાત એક આપણું સમૃદ્ધ રાજ્ય છે, અને ગુજરાતની અંદર આ પ્રમાણે છાસ વારે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે, પરંતુ પોલીસની સતર્કતા અને ટેકનોલોજીના માધ્યમથી આપણને
એવા કેટલીય ઘટનાઓ છે કે આપણને અગાઉથી ઇનપુટ્સ મળવાના કારણે એ બનતી ઘટનાઓ આપણે ન બને એના માટે પણ આપણે લીધેલા એક્શનના કારણે એ ઘટનાઓ નિવારી એવા ઘણા પણ કિસ્સાઓ બનેલા છે. ગુજરાતની અંદર નશાબંધી હોય કે હુકાબંધી હોય એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને હું આપના ધ્યાન ઉપર મૂકવા માગું છું કે રાજ્યમાં જીપી એક્ટ 131A હેઠળ કુલ 59 ફરિયાદો કરવામાં આવી છે અને કોપ્ટા એક્ટ હેઠળ 8 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને એમણે પોતાના પત્રમાં જે ઉલ્લેખ કર્યો છે એલિઝિયમ હુક્કા બાર મને જેવી માહિતી મળી આજ સવારે જ મેં ત્યાં સ્થળ ઉપર તપાસ કરાવી આવો કોઈ એલિઝિયમ હુક્કા બાર ત્યાં ચાલતો નથી. રાજ્ય સરકારે જ્યારે કાયદો બનાવ્યો ત્યારે એના કડક અમલ માટે જ બનાવ્યો છે અને હુક્કા બારના વ્યસનના કારણે યુવાનોની જિંદગી ન બગડે એમાં અમારી કટિબદ્ધતામાં અમે જરાય પીછેહટ કરવા માંગતા નથી. મૂળ સેન્ટ્રલ એક્ટનો આ જે કોપ્ટા એક્ટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક્ટ છે અને એમાં ભૂતકાળની અંદર આ પ્રમાણેના પગલાં લેવા માટે આપણી કોઈ રાજ્ય સરકાર પાસે અધિકારો નહોતા. એટલે રાજ્ય સરકાર માને છે કે એકવાર રાજ્યમાં હુક્કાબાર જ બંધ હોય જેથી કરીને આ પ્રમાણેની આવશ્યકતા ન હોય એટલે પ્રથમ દર્શીએ અમે આવા કોઈ હુક્કાબાર રાજ્યની અંદર ચાલે નહીં તે માટેનો જ કાયદામાં સુધારો કરીને અમે એમાં આગળ વધવા માગીએ છીએ. હું એ અંગે 3 દિવસ પછી ફરીથી આપ સૌને એન્ટી કરપ્શન બ્યુરોના એન્ટી કરપ્શન બ્યુરોના સંદર્ભમાં હું 3 દિવસ પછી ફરીથી આપ સૌને તમામ વિગતો સાથે કહીશ. બંધારણના ઘડવૈયા